धोरण बार आंकड़ा शास्त्र में चैप्टर नंबर चार सामयिक श्रेणी सामयिक श्रेणी बार गुण चैप्टर छे। अगाउ आपणे आमां चार लेक्चर करेला छे, बराबर त्रण त्रण पद्धति छे आमां, अने ए त्रणेय पद्धतिना दाखलाओ पूरा थई गया छे चार लेक्चरमां। रीत नंबर एक आलेखनी पद्धति, स्वाध्याय टेक्स्ट बुक नुं पहेलुं जे 4.1 रह्युं ए आलेखनी रीतनुं हतुं, अने पहेलो विडियो पहेलो लेक्चर एनो बनाव्यो हतो, बराबर। एटले 4.1 मां जे दाखलाओ छे ई पहला लेक्चर ने आधार छे, आलेखनी रीत थी करवाना थाय। 4.2 न्यूनतम वर्गोनी बीजी पद्धति नुं छे, एना माटे बीजो अने त्रीजो बे लेक्चर तैयार कर्या हता, अने बे लेक्चर मां जे काई समजावेलुं छे એમાં બીજી રીત ન્યૂનતમ વર્ગોની રીત આવી જાય છે। પછી ત્રીજી રીત છે ચલિત સરેરાશની રીત, એના માટેનો ચોથો લેક્ચર તૈયાર કર્યો હતો, એમાં 3 વર્ષીય 4 વર્ષીય અને 5 વર્ષીય ચલિત સરેરાશના દાખલા આવે। એમાં 4 વર્ષીય ચલિત સરેરાશના જે દાખલાઓ આવે એમાં એક એક લીટી છોડી અને છેલ્લે 4 ને 8 વડે ભાગવાન થાય અને સરેરાશ કે વલણ મળે એ ધ્યાન રાખવાનું છે। તો આ ત્રણે ત્રણ પદ્ધતિના આપણે મોટા દાખલાઓ અને સ્વાધ્યાય જે હતા 4.1, 2, 3 એ પૂરા કર્યા। હવે આના મોટા દાખલાઓમાં પરીક્ષામાં જે 5 માર્કનો દાખલો પૂછાય એમાં રીત નું નામ હોય ત્યારે તો કઈ વાંધો ન આવે, આલેખની રીત કી હોય તો આલેખ જ કરવાની હોય, ન્યૂનતમ વર્ગો કી હોય તો ન્યૂનતમ વર્ગો જ કરવાની હોય, ચલિત સરેરાશ કી હોય તો એ જ કરવાની હોય, પણ એક પણ રીતનું નામ ન હોય બરાબર તો સામયિક શ્રેણીમાં બીજી ન્યૂનતમ વર્ગોની રીત કરવાની થશે, બરાબર। જ્યારે રીતની ચોખવટ ન હોય ત્યારે આ ચેપ્ટરના દાખલા ન્યૂનતમ વર્ગોની રીતથી ગણવાના થાય, બરાબર। હવે અત્યારે હું તમને જે કરાવું છું એ આમાં બહુ ઓછા ટૂંકા દાખલાઓ છે, પણ જે છે એ 1-2 પ્રકારના ટૂંકા દાખલાઓ છે, એ ટૂંકા દાખલાઓ એ કેમ ગણવા બરાબર એ સમજાવું છું, અને એના જે સ્વાધ્યાય 4ના મિક્સ દાખલાઓ આજથી હવે તમારે ગણવાના થશે। આ વિડીયો વ્યવસ્થિત સમજી અને સ્વાધ્યાય 4 જે ટેક્સ્ટ બુકનું છે એમાં વિકલ્પ, એક વાક્યના ટૂંકા દાખલા, મોટા દાખલા જે કંઈ છે એ આખે આખું ચેપ્ટર આ વિડીયો જોઈ અને પૂરું કરવાનું થાય છે, બરાબર। તો હવે સ્વાધ્યાય 4ના દાખલા ગણવા માટે તમે ક્યાંક અટકશો તો એ આવા પ્રકારના ટૂંકા દાખલા, તો એ આજે કરાવી દઉં છું એટલે તમારે ટૂંકા દાખલા પણ થઈ જશે, બરાબર। એક જે સામયિક શ્રેણીનું યોગનીય મોડેલ જે છે આ યોગનીય મોડેલ વાય બરાબર ટીટી વત્તા એસટી વત્તા સીટી વત્તા આરટી, આના ટૂંકા દાખલા આવી શકે પણ એ બહુ સહેલા છે એટલે એ ટેક્સ્ટ બુકમાં કે અત્યારે ક્યાંય છે નહીં, બરાબર। આ ખાલી એમને સૂત્ર સમજાવી દઉં છું, બરાબર આના દાખલાઓ કરાવતો નથી, અથવા એક ઉદાહરણ આપીને આમાં સમજાવું છું એક આના ટૂંકા દાખલા શક્ય છે, બરાબર। આ સૂત્ર શરૂ છે તો સામયિક શ્રેણીનું યોગનીય મોડેલ, બરાબર આ 4-4 બરાબર સામયિક શ્રેણીના ઘટકો છે, બરાબર। આ આ લાંબા ગાળાનું ઘટક જે ટીટી બરાબર એ શબ્દ છે એ આ મોસમી વધઘટ, આ ચક્રીય વધઘટ અને યાદશિક કે અનિયમિત વધઘટ, બરાબર। તો અહીંયા આ વલણ બરાબર ને ટીટી વડે સંકેત દર્શાવાય છે અથવા YST હાલે અહીંયા, બરાબર। પછી આ મોસમી ઘટક એટલે ST, ચક્રીય ઘટક એટલે CT અને RT એટલે એ યાદશિક કે અનિયમિત વધઘટ, બરાબર। તો આ બધી સામયિક શ્રેણીના ચારેય ઘટકો રહ્યા અને આ ખરેખર વાયની કિંમત, તો એના ઉપર અસર કરતા આ 4 પરિબળો છે, આ 4-4 કિંમત આપી હોય તેનો ટોટલ કરો એટલે વાય મળી જાય, બરાબર। અથવા આ આ 1, 2, 3 અને 4 કિંમત આપી હોય, આ 4 આપી હોય તો આપણને શું મળે, યાદશિક વધઘટ મળે, RT મળે। તો પદાડાવડા કરવાના, આ ત્રણેયનો ટોટલ કરી આ બાજુ બાદ કરો તો આમાંથી મળી જશે, બરાબર। એમ ક્યારેક આપણને મોસમી વધઘટ, ચક્રીય વધઘટ ને યાદશિક વધઘટ આપ્યું હોય, આ શોધવાનું છે TP, બરાબર। તો આ ત્રણેયનો સરવાળો આ બાજુ આમાંથી બાદ કરી નાખો એટલે આપણને TP ની કિંમત મળી જશે, બરાબર। તો આમ આ યોગનીય મોડેલ ઉપરથી દાખલાઓ ક્યારેક બરાબર કદાચ આવે તો આ બધી વધઘટો આપેલી હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ થાય, બાકી આ થિયરી માટે આ સૂત્ર મહત્વનું છે। સામયિક શ્રેણી એટલે શું તેનું યોગનીય મોડેલ જણાવવું અને એના બધા સંકેતો સમજાવવાના અને સૂત્ર લખવાનું એ થિયરીમાં આવે છે, દાખલામાં આવે તો આમાં કંઈ અઘરું છે નહીં, બરાબર। આ ટોટલ 5 સંકેતો છે, 1, 2, 3, 4 ને 5,
पांच माथी कोई पण चार वस्तु आपी होय एटले बराबर एना उपरथी पांचमी वस्तु मेळवी शकाशे बराबर। पण हुं तमने आजे जे टूंका दाखला करावानो छुं ई टूंका दाखलाओ जे टेक्स्ट बुक मां छे तेवा ई न्यूनतम वर्गोनी रीतमां आपणे जे रकममां छे ई वाय नुं कॉलम आगळ આપેલું વાય વર્ષ હોય ન્યૂનતમ વર્ગોની રીતમાં રકમમાં આ બે કોલમ હશે જ બરાબર। વર્ષ આપ્યા હોય મહિના આપ્યા હોય અહીંયા અહીં નફો વેચાણ જે હોય એને વાય કહેવાય છે। તો આ બે કોલમ આપ્યા છે આ ત્રણ આપણે નવા બનાવશું અહીંયા એના વધારાનું મોટું કોલમ આવે ક્યારે આવે શું પૂછ્યું હોય તો આવે। તો અહીંયા એક કોલમ બનાવવાનું થાય વલણ કિંમતો પૂછે તો વલણ કિંમતોનું કોલમ કીધું હોય ત્યારે મેળવવાનું બાકી મેળવવાનું થતું નથી। તો હવે આ કોષ્ટક ઉપરથી ટૂંકા દાખલા ક્યાં આવે તો આ આખો મોટો દાખલો છે આપણને આના હે ને કોલમના ટોટલ અહીં આપી દીધા હોય। કોષ્ટક તૈયાર બનાવેલું ટોટલ દઈ દઈએ તો કોષ્ટક બનાવવાનું થાય ને આનો ટોટલ સિગ્મા વાય આનો ટોટલ સિગ્મા ટી આનો ટોટલ સિગ્મા ટી વર્ગ અને આ સિગ્મા ટી વાય આ કોષ્ટક આખું નીકળી જાય બરાબર। અને અહીંથી રકમ શરૂ થતી હોય અને દાખલો ગણવાનો થાય ને એટલે એ પાંચ માર્કનો નહીં બે કે ત્રણ માર્કનો ટૂંકો દાખલો થઈ જાય બરાબર। તો આવા ટૂંકા દાખલાઓ આ ન્યૂનતમ વર્ગોની રીતમાં આવે છે ટેક્સ્ટ બુકમાં છે બરાબર। આ ટોટલ આપણને આપેલા હોય અને એના ઉપરથી આપણે ગણતરી કરવાની થાય બરાબર। તો અહીંયા નીચે આપણે ચાર ગણતરી સૂત્રની કરતા હતા વાય બાર ટી બાર બી અને એ બરાબર। અને પછી સમીકરણમાં વાય કેપ ની બરાબર એ વત્તા બી ટીમાં કિંમત મૂકી અને જવાબ મેળવતા હતા। આ રીતનો દાખલાઓ ગણવાના થાય ને ત્યારે બરાબર એ કેવી રીતે ટૂંકા દાખલા ગણવા તો એ આવડે એવા છે આ મોટા દાખલાનો અડધો પાર્ટ જ છે। મોટા દાખલા ન્યૂનતમ વર્ગોના આવડતા હોય ને તો અડધેથી જે દાખલો ગણવાનો થાય એ ટૂંકો દાખલો કોઈ નવી વસ્તુ છે નહીં બરાબર। તો એવા ટૂંકા દાખલામાં અત્યારે હું તમને પહેલો દાખલો સમજાવું છું અને કરાવું છું। ટૂંકા દાખલાઓ એક રકમ છે નફાની સામાયિક શ્રેણી માટે વર્ષ 1998 થી 2002 ના સમયગાળા માટે નફો વાય ની માહિતી પરથી નીચેના પરિણામ મળ્યા છે તેનો ઉપયોગ કરી વલણ રેખાનું અનુયોજન કરો। વલણ રેખાનું અનુયોજન કરવાનું છે બરાબર અને વર્ષ 2005 ના નફાનું પૂર્વાનુમાન કરો। 2005 નો અનુમાન મેળવવાનું છે રકમ શું આપી છે તો પહેલા આપ્યું છે પહેલો દાખલો ઉપર વર્ષ લખી નાખું કે આપ્યા હતા એને વર્ષ 1998 થી 2002 અને અનુમાન 2005 નું કરવાનું છે આનું અનુમાન કરવાનું છે। નીચે રકમ તરીકે આપણને આપ્યું છે n બરાબર 5 સિગ્મા ટી નો વર્ગ 55 સિગ્મા વાય 28 અને સિગ્મા ટી વાય 127 અને આટલી રકમ છે આપણે વલણ રેખાનું અનુયોજન કરવું છે અને સમીકરણ મેળવવું છે બરાબર। તો વલણ રેખાનું અનુયોજન કરવાનું અને સમીકરણ મેળવવાનું હોય તો પેલા અત્યારે આપણે આ કોલમના બધા ટોટલ એને તૈયાર આપી દીધા છે આ ટોટલમાં બરાબર જો પેલું વાય નું કોલમ હોય એનો ટોટલ કરી સિગ્મા વાય છે પછી ટી નું કોલમ હોય એનો ટોટલ સિગ્મા ટી થાય ઈ આમાં નથી પછી સિગ્મા ટી વર્ગ ઈ છે અને સિગ્મા ટી વાય છે તો ટી નો એક ટોટલ નથી બરાબર। કોલમ જે આપણે બનાવીએ ને એમાં ટી નો નથી ઘણી વખત નહીં આપે બરાબર મોટા ભાગના દાખલા નહીં આપે તો ટી નો ટોટલ કેમ કરવો તો એન ઉપરથી થઈ જાય એન કેટલા છે 5 તો હંમેશા આપણે દાખલામાં આ જે દાખલાઓમાં ટીમાં શું લઈ છીએ તો 1 2 3 4 5 જો એન 6 હોય તો 1 થી 6 થાય એન 5 હોય તો 1 થી 5 થાય એન 7 હોય તો 1 થી 7 થાય તો સિગ્મા ટી નથી પેલા મેળવી લઈએ 1 વત્તા 2 વત્તા 3 વત્તા 4 વત્તા 5 એટલે 15 હવે આ એક ટોટલ નહોતો એ આપણે જાતે કરવાનો જેટલા એન હોય એના ઉપરથી હવે આપણે વાય બાર ટી બાર બી અને એ શોધવાના અને એના ઉપરથી અનુયોજન કરી અને અનુમાન કરવાનું છે કોષ્ટક તૈયાર આપી દીધું છે કોષ્ટક સિવાયનો દાખલો નીચે જે થતો હતો
એટલો દાખલો આપણે ગણવાનો છે. હાલો પેલા વાય બાર સિગ્મા વાય ના છેદમાં એન, તો સિગ્મા વાય કેટલા છે? 28. પાંચ વડે ભાગવાના, તો 28 ભાગ્યા 5 એટલે 5.6. ટી બાર સિગ્મા ટી ના છેદમાં એન, તો સિગ્મા ટી 15 આવ્યા એટલે 3. હાલો આ સિગ્મા ટી નોતા એ તો મેળવી લીધા છે, 15 ભાગ્યા 5 એટલે 3 આવી ગયા. હવે આપણે બી ની કિંમત મેળવવાની, બી બરાબર એન સિગ્મા ટી વાય માઇનસ સિગ્મા ટી સિગ્મા વાય છેદમાં એન સિગ્મા ટી નો વર્ગ માઇનસ સિગ્મા ટી કૌંસ ઉપર વર્ગ. હવે આ બી નું મોટું સૂત્ર અને આનું સદવર્ગ વાપરવાનું, તો એન એટલે 5 છે, સિગ્મા ટી વાય રકમમાં 127 ઓછા સિગ્મા ટી 15 અને સિગ્મા વાય 28 છેદમાં એન 5 સિગ્મા ટી વર્ગ 55 ઓછા સિગ્મા ટી 15 કૌંસ ઉપર વર્ગ. હવે આનું સાદુરૂપ આપીએ એટલે 127 ગુણ્યા 5 પેલા 635, પછી 15 ગુણ્યા 28 420, છદમાં 55 ગુણ્યા 5 275, 15 નો વર્ગ 225. એટલે આ બાદ કરી 635 માંથી 420 બાદ બસો 15 છેદમાં 50, તો 215 ભાગ્યા 50 એટલે 4.3. બી ની કિંમત આ રીતે આપણે સદરૂપ આપતા આપણને મળે છે 4.3. બી ની કિંમત 4.3. હવે એ મેળવવાના છે, તો વાય બાર ટી બાર બી આ રીતે મળી જાય. આ બધા કોલમના સરવાળાના આપણે દાખલા ગણેલા છે કેટલાય, બરાબર? એટલે આ સાદુરૂપ કે એવું કંઈ અઘરું નથી, એટલે થોડુંક સ્પીડમાં લાવું છું. હવે એ એ એટલે વાય બાર ઓછા બી ટી બાર આ છેલ્લે જ મળે, આ ત્રણેય કિંમત જે મેળવીને એનો જ ઉપયોગ કરવાનો છે. તો પેલા વાય બાર કેટલા હતા? 5.6 ઓછા બી એટલે કેટલા હતા? 4.3 અને ટી બાર એટલે 3, તો 5.6 ઓછા આ 4.3 બી ની કિંમત અને ટી બાર ની કિંમત 3, આ બે નો ગુણાકાર કરવાનો, તો 4.3 ગુણ્યા 3 12.9. હવે આ 5.6 માંથી 12.9 બાદ કરવાના છે. 5.6 માઇનસ 12.9 એટલે માઇનસ 7.3. હવે આ એની કિંમત, તો વાય બાર ટી બાર બી અને એ મળી જાય, બરાબર? એટલે સુરેખવર્ણના અન્વયોજનનું સમીકરણ લખવાનું ને એમાં કિંમત મૂકવાની. સુરેખવર્ણના અન્વયોજનનું સમીકરણ y cap t બરાબર a વત્તા bt, તો y cap t બરાબર a અને b બે આવી ગયા એમાં મૂકવાના. a કેટલા આવ્યા? તો માઇનસ 7.3. આ માઇનસ 7.3 વત્તા b કેટલા આવ્યા? તો 4.3. હાલો દાખલામાં પેલો જવાબ આ હોય જ અને આ મળી ગયો. હવે આગળ અનુમાન હોય, વલણ કિંમતો હોય, બધું આના ઉપરથી મળે. અનુમાને આમાં મળે, વલણ કિંમતો આમાં મળે, જે જવાબ મેળવવા હોય ને આ ફરજિયાતમાં આવે. અહીં સુધીનો દાખલો હોય જ, બરાબર? તો આ મળી ગયું સમીકરણનું અન્વયોજન, બરાબર? એ પૂછ્યું તો આપણને કે વલણ રેખાનું અન્વયોજન કરો અને 2005 ના વર્ષના નફાનો અંદાજ મેળવો. તો હવે 2005 નો અનુમાન કરવાનું છે, વર્ષ 2005 ના નફાનો અંદાજ. હવે આ અંદાજ છે એ આ ટી ની કિંમત ઉપર નક્કી થાય. વાય કેપ 2005 બરાબર માઇનસ 7.3 વત્તા 4.3 કૌંસમાં આવે ને ટી મૂકવાનું. આ જ સમીકરણમાં
ટી કેટલા લેવા ને એ આવડી જાય એટલે અનુમાન આવી જાય. તો 2005 ના વર્ષનું અનુમાન હે ને. હવે કોષ્ટકમાં જોઈને આપણે ટી નક્કી કરતા હતા. અનુમાન કરવા માટે કોષ્ટકમાં જોવાનું કે આ વર્ષ ક્યાં ક્યાં છે, એમાં ટી કેટલા હતા, સામે 2005 માં કેટલા થવા જોવે, એના ઉપરથી આપણને 2005 ની ખબર પડે. એટલે જ મેં જો રકમમાં પહેલા આ લખ્યું હતું. દાખલામાં વર્ષ કીધા હોય, આપણે મોટો દાખલો નથી એટલે વર્ષ લખેલા ન હોય, તો 98 થી 2002 ની સાલ હતી, તો 98 માં 1, 99 માં 2, એમ 2002 માં 5 હતા ને, આ ટી 1 થી 5 હતા, તો 2002 માં 5 હતા. હવે 2005 માં કેટલા થાય ને વિચારવાનું, તો 2003 હોય તો 6, 2004 હોય તો 7, અને 2005 હોય ને એટલે 8. જો 2002 માં છેલ્લી કિંમત કેટલી હતી, 5, 2003 હોય તો 6 થાય, 2004 હોય તો 7 થાય, 2005 હોય તો 8 થાય, તો ટી 8 લેવાના. હલો -7.3 + 4.3 નો ટી ની કિંમત 8 નો ગુણાકાર કરવાનો છે, તો 8 × 4.3 34.4. હલો આ 34.4 માંથી આ 7.3 માઇનસ છે એટલે બાદ થાય, એટલે 27.1 આ જવાબ આવી ગયો. હવે નફા નું અનુમાન છે, નફા કઈ લાખમાં કે હજારમાં કેમ હોય તો એકમ લગાડી દેવાનો અથવા એ શબ્દમ લખી નાખવાનો. વર્ષ 2005 ના નફાનો અંદાજ બરાબર 27.1 છે, બરાબર. તો આમાં દાખલાની રકમમાં કોઈ નફાનો આંકડો એવો છે નહીં, બરાબર, કઈ કીધું નથી હજારમાં કે લાખમાં. તો ખાલી એ વાક્ય લખી નાખો કે વર્ષ 2005 માં નફાનું પૂર્વાનુમાન બરાબર 27.1 છે, બરાબર. તો આ ટૂંકો દાખલો 3 માર્ક્સ નો છે, બરાબર. શું થયું, તો મોટો દાખલો રહ્યો ને એમાંથી કોષ્ટક નીકળી ગયું, બરાબર. અને એ ધ્યાન રાખવાનું છે કે એન હોય ને એટલે ટી ની જરૂર ન પડે, એન ઉપરથી આ ટી 1 થી 5 1 થી 6 આમ મળી જાય, બરાબર.